અરે પ્રભુ અત્યારે બોલાવવાનું શું કારણ છે? અરે પ્રભુ અત્યારે સમરવાનું કારણ તો એક જ છે કે પ્રભુ આપ તો બધું જાણો છો, છતાં મારા મુખે સાંભળવા માંગતા હોય તો સાંભળો પ્રભુ. અરે નહીં નહીં નારાજી, અરે આ શું તમે કહી રહ્યા છો? એવું કશું જાણતો નથી. તો સાંભળો પ્રભુ. અરે પ્રભુ આ ધરતી ઉપર દૈત્યો એટલા બધા વધી ગયા છે, આ ધરતી ઉપર અધર્મ એટલો બધો ફેલાઈ ગયો છે કે પ્રભુ ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે તો તેમના યજ્ઞ કે યજ્ઞાદી પરિપૂર્ણ થવા નથી દેતા. આ દૈત્યો યજ્ઞમાં બાધા નાખે છે. અરે પ્રભુ એટલું જ નહીં, આ ધરતી ઉપર ગાય કે વાછડા પણ સલામત નથી, ખુલે આમ કતલ થાય છે પ્રભુ, ખુલે આમ કતલ થાય છે. અરે પ્રભુ એટલું જ નહીં, આ ધરતી ઉપર બેન કે દીકરી પણ સલામત નથી પ્રભુ, ખુલે આમ ઇજ્જતને આબરૂ લૂંટાય છે, માટે આનો કઈ રસ્તો કરો પ્રભુ. અરે હા નારદજી, આપણાથી મોટા, અરે નારદજી આપણાથી મોટા વિષ્ણુ દેવ છે, તેમનું શરણ કરીએ, હરે આ જરૂર તેનું નિવારણ કરશે પ્રભુ. ભલે પ્રભુ. ઓમ વિષ્ણુ દેવાય નમઃ, ઓમ વિષ્ણુ દેવાય નમઃ, ઓમ વિષ્ણુ દેવાય નમઃ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, અંતર્યામી છો, છતાં શા માટે અમારી કસોટી કરો છો પ્રભુ? અરે દેવ ઋષિ નારદ, હું તમારા મુખ થી સાંભળવા માંગુ છું. તો સાંભળો પ્રભુ. અરે પ્રભુ આ ધરતી ઉપર ખૂબ જ અન્યાય વધી ગયો છે, આ ધરતી ઉપર દૈત્યો એટલા બધા વધી ગયા છે કે પ્રભુ ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે તો તેમના યજ્ઞ કે યજ્ઞાદી પરિપૂર્ણ થવા નથી દેતા. અરે પ્રભુ એટલું જ નહીં, આ ધરતી ઉપર ગાય કે વાછડા પણ સલામત નથી, ખુલે આમ કતલ કરે છે. અરે પ્રભુ એટલું જ નહીં, આ ધરતી ઉપર બેન કે દીકરી પણ સલામત નથી, ખુલે આમ ઇજ્જત ને આબરૂ લૂંટાય છે પ્રભુ, માટે આનો કઈ રસ્તો કરો પ્રભુ. અરે દેવ ઋષિ નારદ, હું પણ જાણું છું કે અત્યારે આ પૃથ્વી પર હળહળકડી યુગ ચાલી રહ્યો છે, અત્યારે બેન દીકરીઓ પણ કોઈ સલામત નથી, ગાય વાછરડા પણ સલામત નથી, તેનું ખુલે આમ કતલ આમ થઈ રહ્યું છે. એટલું જ નહીં પણ અત્યારે જે ઋષિ મુનિઓ યજ્ઞ કરી રહ્યા છે તેના યજ્ઞમાં પણ બાધા નાખે છે, યજ્ઞ પણ પરિપૂર્ણ થવા દેતા નથી. હું પણ જાણું છું દેવ ઋષિ નારદ, અરે દેવ ઋષિ નારદ, જ્યારે આ પૃથ્વીની સ્થાપના કરી ત્યારે પણ દૈત્યો હતા, ત્યારે આપણે અવતાર ધારણ કરી અને તેનો નાશ કરતા, આમ હવે આપણે અવતાર ધારણ કરવાથી એનો નાશ નહીં થાય, કારણ કે ઘેર ઘેર દૈત્ય છે, એટલા દૈત્ય વધી ગયા છે કે આપણા અવતાર ધારણ કરવાથી એનો નાશ નહીં થાય. કા કોઈ સુરવીર શક્તિ પ્રગટ થાય તો દુશ્મનોનો નાશ થાય, અને કા કૈલાસપતિ મહાદેવનું સ્મરણ કરીએ અને તેમને અહીંયા બોલાવી અને તેમને કહીએ કે હે પ્રભુ કા તો પાપનો નાશ કરો, અને કા આપનું ત્રીજું નેત્ર ખોલી અને આ પૃથ્વીનો પ્રલય કરો, તો જ દૈત્યનો નાશ થશે. ભલે પ્રભુ.